પાસેથી મધદરિયે ફરી એકવાર રૂપિયા 200 કરોડનું હેરોઇન ઝડપાયું. ગુજરાત પોલીસ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જોઈન્ટ ઓપરેશનથી અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટ ઝડપી તેમાંથી 40 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરાયું. જખુ પાસેથી મધદરિયે ફરી એક વખત રૂપિયા 200 કરોડના હેરોઇન પકડાયું. ગુજરાત પોલીસ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જોઈન્ટ ઓપરેશન દ્વારા અરબી સમુદ્રમાં પાકિસ્તાની બોટને પકડી તેમાંથી 40 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરાયું છે. ગુજરાત એટીએસ અને ભારતીય તટરક્ષક દળ દ્વારા ગઈકાલ મધરાત્રે જખો પાસેના દરિયામાં દરોડો પાડી ભારતીય સમુદ્રી સીમમાં આવેલી આ પાકિસ્તાની બોટને પકડી પાડી હતું. અલ તૈયશા નામની બોટની તપાસ કરતા તેમાંથી રૂપિયા 200 કરોડનું 40 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. મધદરિયે પકડાયેલી આ બોટને આજે સવારે જખો બંદરે લઈ આવવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પંજાબની જેલમાં બેઠેલા નાઇજીરિયન વ્યક્તિએ મંગાવી છે. કપૂરથલા જેલમાં રહેલા નાઇજીરિયન મૂળના વ્યક્તિએ કરાચીના અબ્દુલ્લા નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહ્યા જથ્થો મંગાવ્યો હતો. અબ્દુલ્લાએ ભારત સુધી ડ્રગ્સનો જથ્થો પહોંચાડવા માછીમારોને તૈયાર કર્યા હતા. ભારતમાંથી જંગી અને સરતાજ નામના લોકો આ જથ્થો મધદરિયે લાવવાના હતા.